તો આજે આપણે જોઈશું ધોરણ દસમાં ગણિત વિષયમાં જે જે ટોપિક કટ થયા ત્રીસ ટકા અભ્યાસક્રમમાં એમાં કયા કયા ટોપિકનો આ પરીક્ષા દરમિયાન સમાવેશ કરવામાં આવશે અને કયા કયા ટોપિકનો આપણી જે ફાઇનલ બોર્ડની પરીક્ષા છે એમાં સમાવેશ કરવામાં આવેલ નથી તે જોઈશું છે મિત્રો હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જે ગ્રીન કલરની માર્કરથી જે ખરાની નિશાની કરેલી છે એ ટોપિકનો આપણે પરીક્ષા દરમિયાન સમાવેશ કરવામાં આવેલ છે એટલે કે ત્રીસ ટકામાં અભ્યાસક્રમ કટ થયેલ નથી રેડ પેનથી ક્રોસની નિશાની કરેલ છે એ ટોપિક આપણે પરીક્ષા દરમિયાન પૂછાય નહીં એટલે કે એ ત્રીસ ટકામાં કટ થયેલ છે મિત્રો અહીંયા જોઈ શકો છો ઉદાહરણ એક છે ઉદાહરણ બે અને ત્રણ નથી ઉદાહરણ ચાર મિત્રો નથી સ્વાધ્ય એક પોઈન્ટ એકમાં પહેલો પ્રશ્ન છે અને બીજા ત્રીજો ચોથો પાંચમો પ્રશ્ન નથી ટોપિક એક પોઈન્ટ ત્રણ અંગ ગણિતનું નિરૂપણવાળું જે પ્રમેય છે એક એનો સમાવેશ કરવામાં આવેલ છે નિશાની પરથી તમારે જાતે જ ટીક કરી શકો છો જેમ કે ઉદાહરણ પાંચ નથી છ છે સાત છે આઠ છે વૈદ્ય એક પોઈન્ટ બેમાં એકથી ચાર છે પાંચથી સાત નથી અને આજે ટૉપિક છે એક પોઈન્ટ ચાર એ પણ નથી પ્રમેય એક પોઈન્ટ ત્રણ નથી એક પોઈન્ટ ચાર પણ નથી ઉદાહરણ નવ દસ અગિયાર નથી તેમજ તેર પોઈન્ટ એક આખું સ્વાધ્યાય નથી તેમજ આજે ટૉપિક છે એક પોઈન્ટ પાંચ એ છે એક પોઈન્ટ પાંચ નથી એક પોઈન્ટ છ નથી પ્રમેય એક પોઈન્ટ સાત છે એક પોઈન્ટ ચાર આખું છે બહુપદીઓમાં ટોપિક ટુ પોઈન્ટ વન છે બહુપદીનો અર્થવાળો બીજો બે પોઈન્ટ બેનો ટોપિક પણ છે અહીંયા એક પણ નથી એકનો સમાવેશ કરવામાં આવેલ છે તે બે પોઈન્ટ એક આખું છે બે પોઈન્ટ ત્રણવાળો જે મુદ્દો છે એ પણ છે બે ત્રણ ચાર છે ઉદાહરણ પાંચ નથી તે બે પોઈન્ટ બે આખું છે ટોપિક નંબર બે પોઈન્ટ ચાર નથી ઉદાહરણ છ નથી ઉદાહરણ સાત નથી આઠ નથી ઉદાહરણ નવ નથી સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ આખું જ નથી ધ્યાન મિત્રો જે સ્વાધ્યાય આપણે વૈકલ્પિક સ્વાધ્ય આપ્યું છે એ તો એક પણ ચેપ્ટરમાં નથી તમે નીચે વાંચી શશે કે આ સ્વાધ્યાય પરીક્ષાના હેતુથી બનાવેલ નથી સમીકરણ ત્રણ ટોપિક પહેલો છે મિત્રો બધા જ ચેપ્ટરમાં પ્રાસ્તવિક વાળો જે પહેલો મુદ્દો છે એટલે કે ચેપ્ટરની બેઝિક માહિતી એનો સમાવેશ કરવામાં આવેલ છે ટોપિક થ્રી પોઈન્ટ ટુ છે ઉદાહરણ એક છે ઉદાહરણ બે છે ઉદાહરણ ત્રણ છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક આખું જ નથી નંબર ત્રણ પોઈન્ટ ત્રણ છે ચાર છે ઉદાહરણ પાંચ છે ઉદાહરણ છ છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે માં પહેલો પ્રશ્ન નથી બીજો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન નથી પાંચમો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન નથી સાતમો પ્રશ્ન નથી પછી ઉદાહરણ નંબર આઠ પણ છે તેમજ આદેશની રીતનો પણ સમાવેશ કરવામાં આવેલ છે પણ છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર સુર્ય સમીકરણ યુગમાં ઉકેલ મેળવવાની બેઝિક રીતો ઉદાહરણ નવ દસ અગિયાર પણ છે તેમજ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન આખો નથી તેમજ લોપની રીત આખી છે મિત્રો ઉદાહરણ બાર છે ઉદાહરણ તેર છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારમાં મિત્રો પહેલો પ્રશ્ન એકલો જ છે બીજા એક પણ પ્રશ્ન નથી ચૌદ પંદર સોળ નથી મિત્રો તેમજ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ આખું જ નથી ઉદાહરણ સત્તર પણ નથી ત્રણ પોઈન્ટ પાંચ પણ નથી ઉદાહરણ સત્તર નથી અઢાર અને ઓગણીસ પણ નથી ધે ત્રણ પોઈન્ટ છે આખું નથી તેમજ મિત્રો વૈકલ્પિક પ્રશ્ન તો વૈકલ્પિક જે સ્વધ્ય છે એ તો એક પણ ચેપ્ટરમાં નથી એની નોંધ તમે જોઈ શકો છો નીચે ચેપ્ટર નંબર ચોથું પ્રાસ્તાવિક એટલે જે બેઝિક માહિતી જે છે ચાર પોઈન્ટ બે છે ઉદાહરણ એક પણ છે ઉદાહરણ બે પણ છે જે ચાર પોઈન્ટ એક મિત્રો આખું છે તેમજ મુદ્દો ચાર પોઈન્ટ ત્રણ ઉદાહરણ ત્રીજું ઉદાહરણ ચોથું પણ છે પાંચ છે ઉદાહરણ છ છે સ્વધ્ય ચાર પોઈન્ટ બે આખું છે મિત્રો પૂર્ણ વર્ગની રીતે દ્વિગત સમીકરણનો ઉકેલ મેળવવાની જે રીત હતી એ નીકળી ગઈ છે સાત નથી આઠ નવ નથી દસ છે અગિયાર અને બાર નથી તેર છે ચૌદ પંદર છે સ્વધ્ય ચાર પોઈન્ટ માં પ્રશ્ન પહેલો નથી બીજો ત્રીજો છે ચાર પાંચ છ સાત આઠ છે નવમો દસમો અગિયાર પ્રશ્ન નથી બીજાના સ્વરૂપવાળો જે મુદ્દો છે ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ એ પણ છે ઉદાહરણ સોળ અને સત્તર પણ છે અઢાર પણ છે તેમજ જ ચાર પોઈન્ટ ચાર મિત્રો આખું છે પાંચ સમાંતર શ્રેણી એમાં મિત્રો પ્રસ્તાવિત છે એટલે બીજી માહિતી તેમજ પાંચ પોઈન્ટ બે વાળો મુદ્દો પણ છે ઉદાહરણ એક ઉદાહરણ બે પણ છે સ્વધ્ય પાંચ પોઈન્ટ એકમાં પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન નથી પોઈન્ટ ત્રણ વાળો મુદ્દો સમાંતર શ્રેણીનો એન્મો પદ શોધવાનો એની મિત્રો તૈયારી કરવાની તમારે છે ઉદાહરણ ત્રણ પણ છે ચાર પાંચ છ સાત આઠ છે નવ અને દસ નથી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠથી નવ છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સુધી છે સોળથી વીસવાળા જે પ્રશ્નો છે નથી તેમજ મુદ્દો નંબર પાંચ પોઈન્ટ ચાર સમાધાનના એન પદોનો સરવાળો એ છે અગિયાર છે તેર છે ચૌદ છે બારમું ઉદાહરણ નથી ઉદાહરણ પંદર સોળ નથી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકમાં એકથી બાર સુધીના દાખલા છે જે સ્વાધ્યાય છે એકથી બાર સુધીના તમામ દાખલા છે તેરથી થી વીસ સુધી એક પણ દાખલો નથી ત્રિકોણ એમાં બેઝિક માહિતી છે પ્રસ્તાવના છ પોઈન્ટ બે વડો મુદ્દો છે સમૃહ આકૃતિઓ છ પોઈન્ટ એક મિત્રો આખું છે છ પોઈન્ટ ત્રણ ત્રિકોણી સમૃદ્ધવાળો છે પ્રમેય છ પોઈન્ટ એક નથી છ પોઈન્ટ બે નથી ઉદાહરણ એક અને બે પણ નથી ત્રણ પણ નથી તેમજ મિત્રો આપણે જોઈએ આગળ કે સ્વાધ્ય છ પોઈન્ટ બેમાં પહેલો અને બીજો પ્રશ્ન છે બીજા એક પણ પ્રશ્ન નથી સમૃત્વનો સિદ્ધાંતવાળો મુદ્દો છે પ્રમેય છ પોઈન્ટ ત્રણ નથી છ પોઈન્ટ ચાર પણ નથી પોઈન્ટ પાંચ અને ઉદાહરણ ચાર પણ નથી ઉદાહરણ છ પણ નથી ઉદાહરણ પાંચ મિત્રો છે સાત અને આઠ બંને છે છ પોઈન્ટ ત્રણમાં મિત્રો પહેલો અને બીજો પ્રશ્ન છે બીજા એક પણ પ્રશ્ન નથી છ પોઈન્ટ છ એકરૂપ તમની શરતવાળો જે છે ને કાટકોણ ત્રિકોણ એ પ્રમેય છે છ પોઈન્ટ છ ઉદાહરણ નવ નથી તે છ પોઈન્ટ ચારમાં પહેલો અને આઠમો પ્રશ્ન જ છે બીજા બે ત્રણ ચાર પાંચ છ સાત અને નવમો પ્રશ્ન મિત્રો નથી પાયથાગોશનો પ્રમેય છે પ્રમેય છ પોઈન્ટ સાત નથી પ્રમેચ છ પોઈન્ટ આઠ છે છ પોઈન્ટ નવ નથી ઉદાહરણ દસ છે સોરી મિત્રો ઉદાહરણ દસ પણ નથી ઉદાહરણ અગિયાર છે ઉદાહરણ બાર નથી ઉદાહરણ તેર નથી ઉદાહરણ ચૌદ પણ નથી છ પોઈન્ટ પાંચ આખું જ નથી માત્ર ખાલી સત્તરનો એટલે કે છેલ્લો પ્રશ્ન છે મિત્રો ખરું ખોટું એ એકલું છે એનો કોઈ ઉલ્લેખ નથી એટલા માટે આપણે કરી દેવાનું પિક્ષો જે છે એ તો હોય જ નહીં ક્યાં ભૂમિથી મિત્રો પ્રસ્તાવના છે ચોત્રીસ પર અંતર સૂત્રવાળો મુદ્દો છે એક અને બે છે ઉદાહરણ ત્રણ પણ છે ઉદાહરણ ચાર મિત્રો નથી પાંચ નથી સ્વાધ્યે સાત પોઈન્ટ એકમાં એકથી સાત સુધીના બધા જ પ્રશ્નો છે આઠ નવ દસ નથી તેમજ વિજભાજનવાળું જે સૂત્ર છે સાત પોઈન્ટ ત્રણ એનો સમાવેશ કરવામાં આવે છે એટલે કરવાનો આપણે ઉદાહરણ છ અને ઉદાહરણ સાત પણ છે ઉદાહરણ આઠ નવ દસ છે સ્વધ્યાય સાત પોઈન્ટ બે આખું જ કરવાનું છે એટલે કે આખું જ છે ચતુષ્કોના ક્ષેત્રફળ વાળા પ્રશ્નો તો એ નીકળી ગયા છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ નથી કરવાનું ઉદાહરણ અગિયાર બાર તેર ચૌદ પણ નથી કરવાના કંઈ કરવું નથી સ્વધ્યાય ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ ત્રણ આખું નથી છે એ તો હોય જ નહીં ત્રિકોણ મિતિનો પરિચય પહેલો મુદ્દો છે મિત્રો પ્રસ્તાવના એની નંબર આઠ પોઈન્ટ બે ત્રિકોણ મિતિના ગુણોત્તર છે નંબર એકસો ચોપન પર ઉદાહરણ નંબર એક બે અને ત્રણ છે ચાર અને પાંચ પણ છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં એકથી પાંચ છ થી આઠ માત્ર પ્રશ્ન નવ અને પ્રશ્ન દસ નથી અગિયારમાં પ્રશ્ન પણ છે મિત્રો હા મિત્રો ચાલુમાં તમે નિશાની પણ જોતા રહેજો મુદ્દા નંબર આઠ પોઈન્ટ ત્રણ વિશિષ્ટ ખૂણાઓના માપનો ત્રિકોણીય ગુણત્તરવાળો છે ઉદાહરણ નંબર છ અને ઉદાહરણ નંબર સાત છે ઉદાહરણ નંબર આઠ પણ છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાં પ્રશ્ન પહેલો બીજો અને ચોથો છે ત્રીજો પ્રશ્ન મિત્રો નથી આ બાજુ મુદ્દો આઠ પોઈન્ટ ચારમાં કોટિકોનામ ત્રિકોણ મિત્તીય ગુણોત્તરવાળો મુદ્દો છે નવ છે દસમું ઉદાહરણ નથી ઉદાહરણ અગિયાર પાછું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણમાં પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન નથી ત્રીજો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન નથી પાંચમો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન નથી અને સાતમો પ્રશ્ન પાછો છે આઠ પોઈન્ટ પાંચમાં ત્રિકોણમિત્ત્ય નિત્યસમ નથી ઉદાહરણ બાર તેર ચૌદ અને પંદર નથી આઠ પોઈન્ટ ચારમાં પહેલો બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન મિત્રો નથી પાંચમો પ્રશ્ન છે સાબિતી વાળો ચેપ્ટર નંબર નવમો એમાં મિત્રો પ્રશ્નના છે અંતરનો ઊંચાઈ વાળો નવ પોઈન્ટ બે નો મુદ્દો છે એક અને બે પણ છે ત્રણ છે ઉદાહરણ ચાર નથી ઉદાહરણ પાંચ પણ નથી ઉદાહરણ છ અને સાત નથી સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં પહેલો બીજો ત્રીજો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન છે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એટલે કે પાંચ સુધી છે બીજો એક પણ પ્રશ્ન નથી વર્ધુળ એમાં પ્રસ્તાવના છે દસ પોઈન્ટ બે વાળો મુદ્દો છે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક છે સ્વાધ્યાય દસ એક આખું જ નથી મિત્રો તેમજ આપણે જે કપાયેલા અભ્યાસક્રમ છે એમાં એનો ઉલ્લેખ પણ કર્યો નથી તો તમે કરી દો તો સારું છે કારણ કે આને ગણેલામ પણ નથી અને બાદ કરેલા પણ આનો ઉલ્લેખ નથી દસવાધ્યાય દસ પોઈન્ટ એકનો પરંતુ અહીંયા જુઓ પ્રમેય દસ પોઈન્ટ એક નથી એટલે આ ના હોઈ શકે કારણ કે પ્રમેય દસ પોઈન્ટ એકના આધારે જ આ ખાલી જગ્યા પ્રશ્નો અહીંયા પૂછેલા છે આગળ જોઈએ સ્વાધ્યાય અસોય મુદ્દા નંબર દસ પોઈન્ટ ત્રણ સમતલમાંથી કોઈ બિંદુના સ્પર્શકવાળી સંખ્યા સુધીની છે એ મુદ્દો છે નથી ઉદાહરણ એક નથી ઉદાહરણ બે નથી ઉદાહરણ ત્રણ પણ નથી સ્વાધ્યાય દસ પોઈન્ટ બેમાં મિત્રો પ્રશ્ન નંબર પહેલો બીજો ત્રીજો છે ચોથો અને પાંચમો પ્રશ્ન નથી છઠ્ઠો અને સાતમો પ્રશ્ન પાછો છે આઠમો નવમો પ્રશ્ન નથી દસમો અગિયારમો બારમો પ્રશ્ન નથી પછી છેલ્લે તેરમો પ્રશ્ન તમને પૂછેલો છે એ એ કરવાનો તમારે ચેપ્ટર નંબર અગિયાર રચના એમ મિત્રો પહેલો મુદ્દો છે બીજો મુદ્દો છે રચના અગિયાર પોઈન્ટ એક પણ છે રચના અગિયાર પોઈન્ટ બે નથી ઉદાહરણ એક પણ નથી ઉદાહરણ બે પણ નથી તે અગિયાર પોઈન્ટ એકમાં પહેલો પ્રશ્ન છે બીજા એક પણ પ્રશ્ન મિત્રો નથી વર્તુળના સ્પર્શકવાળી રચના તમારે સમજવાની છે તૈયાર કરવાની ત્રીજું છે અગિયાર પોઈન્ટ ત્રણવાળો મુદ્દો તો વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકની રચના એ આપણે તૈયાર કરવાનું છે અગિયાર પોઈન્ટ બેમાં એકથી પાંચ સુધીના પ્રશ્નો છે છઠ્ઠો અને સાતમો પ્રશ્ન મિત્રો નથી ચેપ્ટર નંબર બાર પ્રસ્તાવના છે મુદ્દો બાર પોઈન્ટ બે છે વર્તુનો પરિમિતિ ક્ષેત્રફળવાળું ઉદાહરણ એક છે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં પહેલો બીજો ત્રીજો પ્રશ્ન મિત્રો છે ચોથો પ્રશ્ન નથી પાંચમો પાછો કરવાનો છે મુદ્દા નંબર બાર પોઈન્ટ ત્રણ વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળવાળો છે બે છે ત્રીજું ઉદાહરણ નથી અધ્યાય બાર પોઈન્ટ બેમાં એકથી છ સુધીના પ્રશ્નો છે મિત્રો સાતમો આઠમો નવમો તેર સુધી પાછા નથી અને છેલ્લે પાછો ચૌદમો પ્રશ્ન આપણે કરવાનો છે મુદ્દા નંબર બાર પોઈન્ટ ચાર નથી ઉદાહરણ ચાર પણ નથી ઉદાહરણ પાંચ પણ નથી ઉદાહરણ છ પણ નથી ખૂબ જ ઇઝી દાખલા હતા તમને તૈયારી કરવામાં ખૂબ જ ફાયદો થયો અને પાંચ માર્ક્સ તમારે બેઠા મળી ગયા તેવા દાખલા કેન્સલ કર્યા છે જુઓ સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ મિત્રો આખું ચેપ્ટ આખું જે સ્વાધ્યાય છે એકદમ ઇઝી હતું એ આખું બાદ કરેલ છે આની તૈયારી કર નથી પૃષ્ઠળ અને ઘનફળ પ્રસ્તાવના છે મુદ્દા નંબર બાર તેર પોઈન્ટ બે છે એક અને બે બંને છે મિત્રો આખું કરવાનું છે તેર પોઈન્ટ ત્રણ સંયોજિત ઘન પદાર્થોનું ઘનફળ એ કરવાનું છે ઉદાહરણ પાંચ છ કરવાનું છે સાતમું નથી કરવાનું તેર પોઈન્ટ બે મિત્રો આખું કરવાનું છે ઉદાહરણ આઠ નથી કરવાનું તેરમા ચેપ્ટરમાં સ્વધ્ય તેર બે સિવાય આગળ કંઈક કરવાનું નથી નવ દસ અગિયાર બધા જ કેન્સલ છે તેર પોઈન્ટ ત્રણ આખું જ આખું સ્વધ્ય નથી કરવાનું તેર પોઈન્ટ પાંચ બારમું ઉદાહરણ પણ નથી કરવાનું એક પણ ટોપિક નથી કરવાનો કેન્સલ ચૌદ કેન્સલ સ્વધ્ય તેર પોઈન્ટ ચાર આખું જ કેન્સલ સર આંકડા શાસ્ત્ર પ્રસ્તાવના કરવાની છે મિત્રો ચૌદ પોઈન્ટ બે વાડે જે પહેલો મુદ્દો છે એ પણ કરવાનો પહેલું કરવાનું નંબર બસો તેત્રીસ પર ઉદાહરણ નંબર બીજું પણ કરવાનું ત્રણ પેજ નંબર બસો પાંત્રીસ પર આપેલું છે કરવાનું છે આપણે જે ચૌદમું ચેપ્ટર છે એમાં પેજ નંબર બસો ને સત્યાવીસથી બસો એકાવન સુધીનું બધું જ આપણે કરવાનું છે લગભગ આખું ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવે છે એટલે ચૌદ પોઈન્ટ એક પણ આખું બધું જ અહીંયા સુધી તમારે કરી દેવાનું બસો એકાવન સુધીને બધા ટોપિક કરવાના છે ચાર પાંચ છ કરવાનું છે કેવડું આખું શોધે ચૌદ પોઈન્ટ ચાર મુદ્દો પણ કરવાનો આ તને આઠ પણ કરોડું છે તેમજ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ આખું કરવાનું છે તો બાવન પેજ નંબર પર મિત્રો ચૌદ પોઈન્ટ પાંચની જે મુદ્દો છે એ નથી કરવાનો સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પદ્ધતિવાળો કશું નથી કરવાનું ઉદાહરણ નવ પણ કેન્સલ સ્વાધ્ય ચૌદ પોઈન્ટ ચાર આખું કેન્સલ આપણું સંભાવના જે બધા વિદ્યાર્થીઓનું ફેવરિટ ચેપ્ટર હોય છે તે મિત્રો આખું જ કરી દેવાનું અને સારું છે કે આ ચેપ્ટર કેન્સલ નથી કર્યું તો મિત્રો આ રીતે તમે બધા ચોપડીમાં ટીક કરી દેજો અને પછી એની તૈયારી પણ તમે આના આધારિત કરજો જેથી આપણને ઓછી મહેનતે વધારે ફળ મળે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન પ્રેસ કરી દેજો